કોરોના મહામારીના કારણે ધાર્મિક સ્થળો ઉપર પણ અસર જોવા મળી રહી છે અને જિલ્લાના પ્રાચીન શિવાલયો અત્યારે કોરોના વાયરસને લઈ સુમસામ જોવા મળી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસને લઈ શ્રાવણ માસમાં વિરાન બનેલા શિવાલયોના પૂજારીઓનું શું કહેવું છે તેના ઉપર જુઓ અમારા સંવાદદાતા હાજાજી રાજપૂતનો આ રિપોર્ટ. સુઈગામ તાલુકાના છેવાડાના પાડણ ગામથી પશ્ચિમમાં તળાવના કિનારે ઐતિહાસિક મૂળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર 10મા સદીમાં મૂળરાજ સોલંકીએ બંધાવ્યું હોવાનું કહેવાય છે. લોકમાન્યતા મુજબ અહીં છૂટી ફરીને ચરતી ગાયો પૈકી એક ગાયનું દૂધ દરરોજ કોઈ દોહી જતું હોવાથી એક વખત ગોવાળે ગાયોનો ચોરી છુપીથી પીછો કર્યો હતો અને તે સમયે ગાયના આંચળમાંથી જમીન ઉપર દૂધની શેરો છૂટતી જોઈ ગોપાલક આશ્ચર્યમાં પડી ગયો હતો અને આ ઘટનાની જાણ ગામમાં પહોંચી ગામના બુદ્ધિજીવી લોકોને કરતા ગામના લોકોએ તે જગ્યા ઉપર પ્રાચીન શિવલિંગ હોવાનું અનુમાન લગાવ્યું હતું અને તે સ્થળ ઉપર 7 ફૂટનો ખાડો ખોદતા જમીનમાંથી એક પ્રાચીન શિવલિંગ મળી આવ્યું હતું. 1250 વર્ષ પહેલાની પુરાણી કહેવત મુજબ પાટણના રાજવી મૂળરાજ સોલંકી વારંવાર બાદશાહ સામે હારતો હતો ત્યારે તે હતાશ થઈ જતા માતાજીને પ્રાર્થના કરી હતી કે હે માતાજી, હું તમારો ભક્ત છું, તેમ છતાં મારી કેમ બાદશાહ સામે વારંવાર હાર થાય છે? ત્યારે માતાજીએ રાજાને સપનામાં આવીને જણાવ્યું હતું કે બાદશાહ પણ મારો પરમ ભક્ત છે, તેથી તારે તેની સામે જીતવું હોય તો પવિત્ર જગ્યા ઉપર જઈ શિવજીની ભક્તિ કર, તો ચોક્કસ તારી જીત થશે. સપનામાં માતાજીના વચનો સાંભળી મૂળરાજ સોલંકી ફરતા ફરતા ભારત પાકિસ્તાન બોર્ડર નજીક આવેલા પાડણ નજીક પહોંચ્યો હતો અને આ જગ્યા ઉપર પવિત્ર શિવલિંગ આવેલું હોવાની જાણ મૂળરાજ સોલંકીને થતાં મૂળરાજ સોલંકીએ શિવલિંગની પૂજા અર્ચના કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ આ શિવલિંગની નિત્યક્રમ મુજબ પૂજા કર્યા બાદ આરતી કરતા હતા અને સમય જતાં મૂળરાજ સોલંકીએ બાદશાહ સામે યુદ્ધ કર્યું અને આ યુદ્ધમાં મૂળરાજ સોલંકીનો વિજય થયો હતો. બાદશાહ સામે જીત મળતા રાજા મૂળરાજ સિંહે ત્યાં વિશાળ શિવલિંગનું નિર્માણ કરાવ્યું અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ શિવલિંગની પ્રતિષ્ઠા કરાવીને ભવ્ય શિવાલય બનાવ્યું અને ત્યારથી જ આ પાડણ ખાતે આવેલા શિવાલયને મૂળેશ્વર મહાદેવના નામથી પ્રચલિત બન્યું છે. મંદિર છે મૂળેશ્વર મહાદેવ પાડણ ગામની અંદર બિરાજમાન છે. મૂળેશ્વર મહાદેવ અહીંયા મૂળેશ્વર મહાદેવ શ્રાવણ માસની અંદર 4 માસ 4 સોમવારના દિવસે મેળો ભરાવતો. આ મહામારી રોગના લીધે અહીંયા મેળો પણ બંધ કરવામાં આવે. જે ભક્તો અહીંયા દર્શન કરવા અહીંયા વધારે એ મીડિયા માધ્યમથી કહેવામાં આવે કે મોઢા ઉપર માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરે અને અહીંયા મેળા પણ રદ કરવામાં આવ્યા છે અને જે ભક્તો અહીંયા વધારે છે એ અહીંયા માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરે. આ મહામારીને લીધે અહીંયા બંધ કરવામાં આવ્યું છે અને મીડિયા માધ્યમથી દરેકની સંભાળ રાખે. બોલીશ મૂળેશ્વર મહાદેવ. સમય જતાં કહેવાય છે કે સુઈગામના રાજાના વહીવટદારોના ત્રાસથી પીડિત પટેલ નામના ખેડૂતે અહીં કમળ પૂજા કરતા આગલા જન્મે સુઈગામના રાજઘરમાં તેનો જન્મ થયો અને પૂર્વજન્મની નિશાનીઓ બહાર કાઢી અને સાબિતીઓ પણ આપી હતી અને ત્યારબાદ રાયસિંહજી ચૌહાણ તરીકે આ ખેડૂત પ્રચલિત બન્યો. આખા જીવન દરમિયાન નિત્યક્રમ મુજબ મૂળેશ્વર મહાદેવની પૂજા કરી હતી. ગુજરાતના અન્ય દેવ મંદિરોની જેમ મૂળેશ્વર મહાદેવનું મંદિર પણ વિધર્મીઓના આક્રમણનું ભોગ બન્યું હતું. પરંતુ કહેવાય છે કે વિધર્મીઓ મંદિરમાં પ્રવેશ કરે તે પહેલાં શિવજી અચાનક પાળાનું રૂપ ધારણ કરી સૈનિકોનો ખાત્મો બોલાવી સૈન્યને ભગાડી દેતા હતા અને મંદિરની ગરિમા જાળવી રાખતા હતા. ત્યારથી ગામનું નામ પાડણ પડ્યું હોવાની માન્યતા છે. શ્રદ્ધાળુઓના જણાવ્યા મુજબ મૂળેશ્વર મહાદેવના અનેક પર્ચા છે. સરહદી વિસ્તારના લોકોમાં આસ્થાનું કેન્દ્ર ગણાતા મૂળેશ્વર મહાદેવના મંદિરે ભક્તોનો દસારો રહે છે. આજે પણ સરહદી પંથકના ખેડૂતોના પશુઓની પ્રસૂતિ થાય ત્યારે તે પશુનું પહેલું આથણું મંદિરમાં આવી ચડાવી જાય છે અને પછી પશુપાલકો દૂધ પરાવે છે. શ્રાવણ માસ દરમિયાન આ પ્રાચીન મંદિર ઉપર દરરોજના વિશાળ સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. અહીં માનેલી માનતાઓ ભગવાન મૂળેશ્વર પૂરી કરે છે તેવી લોકોની પ્રબળ આસ્થા જોડાયેલી છે. મંદિરની બાજુમાં જ વિશાળ તળાવ પણ આવેલું છે. પહેલાં તો તળાવ વગર વરસાદે કોરું ધાકોર હતું, પરંતુ હમણાં બનાસકાંઠામાં સારો વરસાદ થતાં તળાવ પણ ભરાઈ જતાં અહીં આવનારા શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન કરતા પહેલા આ તળાવમાં સ્નાન કરી રહ્યા છે. આ પાડણ મુકામે પ્રાચીન શિવાલયનું મંદિર મોટું છે. મંદિરમાં દર શ્રાવણ માસમાં જેટલા સોમવાર આવે મોટો મેળો ભરાતો. આશા ટ્રસ્ટી ગણાય અને ગામ લોકોએ નક્કી કરીને અહીંયા મેળો ભરવાનું બંધ કર્યો છે. કોઈ દર્શનાર્થી આવવાનું મીડિયા માધ્યમ દ્વારા અમે કહીએ છીએ કે કોઈએ અહીંયા મેળો ભરાવાનો નથી, કોઈએ દર્શન કરવા આવવાનું નથી. હાલ કોરોના મહામારીને લીધે અહીંયા બધું બંધ કર્યું છે. એટલે મીડિયા માધ્યમ દ્વારા કહીએ છીએ, મીડિયાવાળા ભાઈઓને કંઈક બધાને સૂચન કરે કે કોઈ અહીંયા મેળામાં આવવાનું નથી અને હાલ મેળો અને દર્શન કરવાનું તમામ બંધ રાખે છે. એક જ પૂજારી અહીંયા પૂજા કરે છે, બાકી તમામ બંધ કરેલ છે. ટ્રસ્ટીઓ અને પૂજારી પણ શ્રદ્ધાળુઓને કોરોના મહામારીના કારણે કોઈ મૂળેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન કરવા ન આવવા માટે અપીલ કરી રહ્યા છે.
અને જે પણ શ્રદ્ધાળુઓ ભોલેનાથના દર્શન કરવા આવે છે તેમના વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે અંગે ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે। બનાસકાંઠાના સરહદી એવા વિસ્તારની અંદર અત્યારે બીકેની ઉપવાસીઓ સોયગામ તાલુકાના પાટણ ગામની અંદર, જો પાટણ ગામની વાત કરવામાં તો અત્યારે વિશ્વની અંદર જે કોરોના મહામારી ચાલી રહી છે એને લઈને અત્યારે જે પાટણ ગામ છે, પાટણ ગામના મૂળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। આમ તો દર સાલ શ્રાવણ માસની અંદર હોય કે ભક્તોની ભીડ જામતી હતી, પણ અત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો, આપને બતાવે આ છે પાટણ ગામનું મૂળેશ્વર મહાદેવનું મંદિર છે, ઐતિહાસિક મંદિર છે, જૂનું પુરાણું મંદિર છે, પાંડવો અને હેડંબા વખતનું આ મંદિર છે। પરંતુ હોય કે દર શ્રાવણ માસની અંદર લોકોની ભીડ જામતી હતી, લોકોનો ટો એક હજારથી હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા, પણ અત્યારે આ દ્રશ્યમાં જોયું કોઈ પણ આપને જોવા મળતો, ફક્ત સુમસામ એક મંદિરને મંદિરનો ગેટ જ જોવા મળી રહ્યો છે, કોઈ પણ દ્રશ્યમાં એક પણ વ્યક્તિ કે દર્શનાર્થી જોવા નથી મળતા। એટલે કહી શકાય કે જે કોરોનાની મહામારી હતી એને લઈ અને ઘણા બધા મંદિરો જે છે એના દ્વાર બંધ કરવામાં આવ્યા છે। ત્યારે અત્યારે પાટણની વાત કરીએ તો પાટણની અંદર પણ જે ટ્રસ્ટીઓ છે અને ગામ લોકો છે, ગામ લોકો દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે પાટણ ગામના મૂળેશ્વર મહાદેવનું જે મંદિર છે અને આ મંદિરની અંદર કોઈ પણ પ્રવેશ કરવો નહીં, અને હોય કે જે સોમવારે દર સોમવારે જે શ્રાવણ માસનો જે મેળો ભરાય છે એ મેળો પણ મૌખિક રાખવામાં આવે છે। એટલે કોઈ પણ ભક્તોએ આવવું નહીં એવી એમણે વિનંતી પણ કરી હતી અને મીડિયા આગળ પણ વિનંતી કરી છે, અને ખાસ કરીને દીકેન યોજના માધ્યમથી પણ એમણે જણાવ્યું છે કે કોઈ પણ ભક્તોએ સોમવારનો મેળો બંધ રાખેલો છે તો પાટણની અંદર મૂળેશ્વરના મેળામાં ભક્તોએ દર્શન કરવા ના આવો। દીકેન યોજ પણ લોકોને અપીલ કરી રહ્યું છે કે સોશિયલ ડિસ્ટન્સ જાળવો, માસ્ક પહેરો અને સુરક્ષિત રહો। આઝાદી રાજપૂત, દીકેન યોજ, સોયગામ।